नमस्कार, आप जोई रहा छो न्यूज 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ. ક્યાં મહત્વના અને મોટા સમાચાર હાલમાં મળી રહ્યા છે? અંબાલાલ પટેલની આગાહી જે ખેડૂતોની ફરી એક વખત ચિંતા વધારી શકે છે. ફેબ્રુઆરી મહિનામાં થઈ શકે છે માવઠું. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી છે કે 22-26 ફેબ્રુઆરી દરમિયાન થઈ શકે છે માવઠું. રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં થઈ શકે છે માવઠું. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ થઈ શકે છે માવઠું. મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં પણ અસર જોવા મળશે માવઠાની. સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ માવઠાની અસર હશે, સાથે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ થઈ શકે છે અસર. માર્ચમાં પણ માવઠું થવાની આશંકા. તો ફેબ્રુઆરી અને માર્ચ બેક ટુ બેક બે મહિના સમગ્ર ગુજરાતની અંદર ઝોન વાઇઝ પણ જોવા જઈએ તો વરસાદ અથવા તો માવઠું થઈ શકે છે. 22-26 ફેબ્રુઆરીની આ તારીખ આપવામાં આવી છે અંબાલાલ પટેલ તરફથી. 4 દિવસ જ્યાં આગળ અસર જોવા મળશે માવઠાની. તો ઉનાળામાં સૂર્યદેવ લાલઘૂમ રહેશે, આ આગાહી પણ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે. અંબાલાલ પટેલના અનુમાન પ્રમાણે રાજ્યમાં ધીમે ધીમે ગરમી વધવાની હવે શરૂઆત થઈ રહી છે. ધીમે ધીમે ગરમીનું પ્રમાણ વધશે. 12 અને 13 ફેબ્રુઆરીએ વાદળછાયું વાતાવરણ રહેશે. 19 ફેબ્રુઆરીથી ગરમીનો પ્રકોપ જણાશે. ફેબ્રુઆરીના અંત સુધીમાં તાપમાન 38 ડિગ્રી થઈ જશે. માર્ચમાં ગરમીનો પારો 40 ડિગ્રી પર પહોંચી જશે. ગુજરાતના ખેડૂતો માટે આ મહત્વના અને મોટા અને ચિંતાજનક સમાચાર. એક તરફ ગરમીમાં વધારો ટૂંક સમયમાં થશે, બીજી તરફ માવઠાની અસર જોવા મળશે. 22-26 ફેબ્રુઆરી 4 દિવસ. અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું છે કે આ 4 દિવસ મહત્વના છે, જ્યારે સમગ્ર ગુજરાતમાં ઝોન વાઇઝ માવઠું થઈ શકે છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં માવઠાની અસર થશે 22-26 ફેબ્રુઆરી દરમિયાન. હાલમાં અંબાલાલ પટેલની આગાહી છે કે માવઠાની અસર જોવા મળશે. અત્યારે પણ માવઠા જાન્યુઆરીમાં જે થયું તેના કારણે ખેડૂતોની નુકસાની થઈ, સર્વેની કામગીરી હાથ ચલાવવામાં આવી છે અને તેની સાથે સાથે સૌથી વધારે મહત્વની વાત છે કે જે માવઠાનો માર હજી ખેડૂતોને જાન્યુઆરીમાં થયો છે તે માવઠાનો માર ફેબ્રુઆરીમાં પણ જોવા મળી શકે છે. સવારના ભાગમાં ઠંડક રહેશે, પણ દિવસે દિવસે મહત્તમ તાપમાનમાં વધારો થતો જશે, લઘુત્તમ તાપમાનમાં પણ વધારો થતો જશે. 12-13 તારીખમાં વાદળવાયુ જણાશે અને 19-20 તારીખમાં હવામાનમાં પલટા સાથે ધીરે ધીરે ગરમી પકડતી જોર પકડી જોવા મળશે અને ફેબ્રુઆરીના અંત સુધીમાં તો મહત્તમ તાપમાન 37-38 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે. આ વખતે માર્ચ મહિનામાં પણ ભારે ગરમી પડશે, મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે. એટલે હવે ધીરે ધીરે ગરમી પડશે, આ વખતે ઉનાળો ઘણો આકરો રહેશે. તો માવઠાની હવે વાત કરીએ, જે ગરમી છે તેની અસર આ જોવા મળી રહી છે. બીજી તરફ માવઠું જે છે તે ચિંતા વધારનારું બન્યું છે. જાન્યુઆરીમાં અનેક વિસ્તારોમાં માવઠા થયા. ગુજરાતમાં માવઠું નહીં, કરા પણ પડ્યા અને કરાના કારણે અમદાવાદ જેવા શહેરોની અંદર પરિસ્થિતિ કાબૂમાં રહી, પરંતુ જે ખેતરો છે જ્યાં ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો છે, ખેતીને નિર્ભર છે, તેઓને મોટી નુકસાનીનો સામનો કરવો પડ્યો. અને સાથે જ સૌથી વધારે મહત્વની વાત, જે નુકસાની તેઓએ જાન્યુઆરીમાં વેઠી છે તે નુકસાની હવે તેઓને ફેબ્રુઆરીમાં પણ થઈ શકે છે. 24 તારીખ જેમાં મધ્ય ગુજરાતમાં અસર હશે, 26 તારીખ સુધીમાં દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં અસર હશે, 22 ફેબ્રુઆરીથી આ શરૂઆત થશે અને 26 ફેબ્રુઆરી સુધી 4 દિવસ કપરા રહેશે. 22, 23, 24, 25 અને 26ના કે જે 22મી બપોર અને સાંજથી શરૂઆત થઈ 26મી સુધી અસર વર્તાશે. તારીખ 12-13માં વાદળવાયુ જણાય, ત્યારબાદ તારીખ 22-26 ફેબ્રુઆરીમાં રાજ્યના કોઈ કોઈ ભાગોમાં માવઠું થવાની શક્યતા રહે છે, જેમાં પંજાબ, હરિયાણા, રાજસ્થાન, યુપી, પૂર્વ યુપીના ભાગ, મધ્યપ્રદેશના ભાગમાં હવામાન બદલાશે અને ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં બરફ વર્ષા થશે, જેની અસર છેક રાજસ્થાનના દક્ષિણ ભાગ અને મધ્ય ભાગ મધ્યપ્રદેશના ભાગ અને થવાની શક્યતા રહે છે. જેના લીધે તેના એડજોઇન ભાગો, સાબરકાંઠા, ઉત્તર ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગોમાં માવઠું થવાની શક્યતા રહે છે. ઉપરાંત દક્ષિણ ગુજરાતનું પણ હવામાન પલટા છે, પશ્ચિમ સૌરાષ્ટ્રનું પણ હવામાન પલટા છે, એટલે ત્યાં હવાના જે ભેજગાહી પવનના લીધે ત્યાં પણ વાદળવાયુ જણાશે. એટલે હવે ધીરે ધીરે ફેબ્રુઆરીના અંતમાં માવઠું થવાની શક્યતા રહેશે, પણ માર્ચ માસમાં ગરમી સાથે વારંવાર પલટા આવશે અને દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશો
તેમજ અન્ય પ્રદેશોમાં દેશના ભારે કમોસમી વરસાદ થશે, કરા પડશે. ઉપરાંત ગુજરાતનું હવામાન પણ પલટાશે. ગરમી સાથે સાથે વચ્ચે ક્યાંક ક્યાંક ગુજરાતના ભાગોમાં પણ માવઠું થવાની શક્યતા રહેશે. આ તરફ ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, 5 દિવસ સુધી બેવડી ઋતુનો અનુભવ થશે. ફેબ્રુઆરીના મધ્યમાં ઠંડીનો એક રાઉન્ડ આવશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ગરમીમાં વધારો થશે. અમદાવાદમાં 13.3, ગાંધીનગરમાં 11.4, નલિયામાં 16.3 ડિગ્રી તાપમાન. દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 26.8 ડિગ્રી.